नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन इन गुजरात चैनल में। आज आप धोरण चौथा ना जे आप छठी प्रवृत्ति छे गुजराती एक वार्ता मोंटू वांद्रो एमां सामग्री में कशुं नहीं जतुं, आपणे वार्ता समझवानी छे। एक वांद्रो तेनुं नाम मोंटू एकाद अठवाडिया माटे मामाना घरे गयो, आजे ते पाछो आव्यो पण आ शुं? ते तो झाड़ पर रहेतो हतो, ते झाड़ ज न हतो, ते जग्याए ऊंडो खाडो हतो। तपास करता खबर पड़ी के तेनुं झाड़ तो काना काका कापीने लई गया। मोंटू तो रड़ू रड़ू थई गयो। मोंटू एटले वांद्रो, तेनुं वालू घर कपाई गयुं हतुं। हवे तेने गुस्सो आव्यो, काना काकाए तेनुं झाड़ कापियुं ज केम, शुं काम कापुं? ते सीधो ઉપડ્યો કાના કાકાના ઘરે। જઈને જોયું તો હેપતાઈ ગયો, કાના કાકાના ઘરનું છાપરું ઉડી ગયું। કાકી ઘરનો સામાન એક બાજુ મૂકી રહ્યા હતા, કાના કાકા થાંભલા ઊભા કરી રહ્યા છે, બે નાના બાળકો લીમડા નીચે ચૂલામાં બેઠા છે। મોન્ટુનો ગુસ્સો પીગળી ગયો, મોન્ટુ જે ગુસ્સો થયો હતો એ પીગળી ગયો। ત્યાં તો કાના કાકાએ કાકીને કહ્યું, મારે તો આ ઝાડ કાપવું જ ન હતું, બિચારા કોઈ પંખી કે પ્રાણીનો આશરો જાય, પણ આ લીમડો કાપું તો છોકરો ઝૂલે ક્યાં? કાકી કહે, ને બપોરના આપણે થોડી વાર એના જ છાયામાં આરામ કરીએ છીએ। કાના કાકા કહે, બસ આ બધા જ કારણે મેં આપણો આ લીમડો ન કાપ્યો। ત્યાં તેમનું ધ્યાન મોન્ટું પર પડ્યું। અરે મોન્ટું, તું કાં ભૂલો પડ્યો અહીંયા? તો મોન્ટું કહે, કાકા હું તો તમારી સાથે ઝઘડવા આવ્યો હતો, પણ હવે ગુસ્સો ઉતરી ગયો છે, ચાલો હું તમને મદદ કરું। મોન્ટું કાના કાકા અને કાકીને મદદ ઘર ફરી ઊભું કરવા મદદ કરવા માંડ્યો। કાકા કહે, મોન્ટું તું આ લીમડા જ તારું ઘર માની લે, ઉપર તું રહેજે ને નીચે અમે રહીશું। મોન્ટું પણ આ વાત ગમી ગઈને તે ત્યાં જ રોકાઈ ગયો, ધીમે ધીમે તેને અહીં ફાવી ગયો। મોન્ટું જ્યારે ક્યાંક ખાવા જાય તો બાળકો માટે જાંબુડા, રાયણ, કેરી, આંબળા, કરમદા જેવા ફળો લેતો આવે। કાકી રસોઈ બનાવે એટલે પેલો ગરમ ગરમ રોટલો મોન્ટુને આપે। કાકી કામ કરતા હોય ત્યારે મોન્ટુ બાળકોને રમાડે, ક્યારેક તો ત્રણેય ઝાડ પર સંતાઈ જાય। કાકી બિચારા શોધ કરે, પણ હવે તો મોન્ટુ કાના કાકા સાથે ખેતરે પણ જવા લાગ્યું, ક્યાં તેને આવડે એવા કામ કરે। બંને સાથે ખેતરે જતા હોય અને ગામવાળા જોઈ રહે, કાના કાકાના તો નસીબ છે તેમ બોલે પણ ખરા। મોન્ટુ ઝાડ પર સૂતો સૂતો વિચારે, મારું એક ઘર ગયું પણ મને તો આખો પરિવાર મળી ગયો, એટલે ઝાડ કોઈથી કાપવાનો છે એમ। સાતમી વૃત્તિ છે બાળગીત, પંખી નાનું થાવું ગમે। તારી રીતના આખું બાળગીત આપેલું છે, એના આધારે આ વાંચવાનું છે, તમે વાંચન કરવાનું છે। ત્યારબાદ વિવિધ પ્રાણીઓ અને તેમના ઘર। નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો આપેલા છે, તેની સાથે તેમના રહેઠાણ આપેલા છે, તેને રહેઠાણે ચિત્ર જોડવાના છે। હવે તમે જુઓ, આ બોર્ડમાં વાઘ રહેતો હોય, પછી આ ગાય, તમે જુઓ લકડકોટ છે, આ ગાય ઉધી ઉપર છે ને, પેલું ચિત્ર એ ઉધીનું છે, આ ઉધી ઉદય સાથે જોડવાનું છે, અને આ છેલ્લો આપણે છે દૈયડ એ ત્યાં જોડી દેવાનું છે। પછી રાજુનું ગામ, આમાં પેન્સિલની આપણે સામગ્રી લેવાનું છે, નીચે રાજુનું ગામ આખું દોર્યું છે, જો આમાં આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા નિર્દેશ કરેલા છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે। તો ઉપર આપેલું ગામ જુઓ અને તેના આધારે કહો। પહેલો પ્રશ્ન પૂછ્યો, બેંકની દક્ષિણ બાજુએ શું આવે? તો બેંકની દક્ષિણ બાજુએ જીમ આવેલ છે। બીજો પ્રશ્ન, બગીચો અને નિશાળ પાસે શું કામ હશે? પાસે શું કામ એમ, પાસે રાખવાનું કારણ શું? તો શાળાનો બાળકો સરળતાથી બગીચામાં રમવા જઈ શકે, એટલા માટે બગીચો અને નિશાળ પાસે હશે। કસરત કરવા માટે ક્યાં જવાય? તો કસરત કરવા માટે જીમમાં જવાય। ચોથો પ્રશ્ન, શાળાની દક્ષિણ લાઇનમાં કેટલા ઘર આવેલા છે? તો શાળાની દક્ષિણ લાઇનમાં 3 મકાન આવેલા છે। પાંચમો પ્રશ્ન, રાજુના ગામમાં કઈ કઈ સુવિધા આવેલ છે? તો રાજુના ગામમાં શાળા, પંચાયત, પાણીની ટાંકી, દવાખાનું, બેંક, જીમ, દૂધની ડેરીઓ, બગીચો, લગ્નવાડી, બસ સ્ટેન્ડ વગેરે જેવી સુવિધાઓ આવેલી છે।
હવે દસમું છે મારું ગામ, તમારું પેન્સિલ અને રબર। તમે રાજુનું ગામ જેમ જાણ્યું એ રીતના તમારે ગામનો નકશો દોરવાનો છે। તો આથી ધોરણ ચોથાની પ્રવૃત્તિ એનું સોલ્યુશન જોતા રહો, એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો। થેન્ક યુ, આભાર।